રોજ સવાર પડ્યા અને તમારા ઘરની અંદર સોકેશમાં રાખેલા રજોહરણ સામે પ્રાર્થના કરી આજે અમે બોલાવું ત્યારે તમે બોલો છો હું એ કદી ને દીક્ષા લઈશ તમને કેવાનું ના હોય તમારે રોજ સવાર પડે કરવાની હોય પ્રાર્થના સંયમ કબી ધર્મરત્ન પ્રકરણ નામનો ગ્રંથ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજની રચના છે અને એમણે બહુ મજાની વાત એમાં કરી છે કે શ્રાવક ને દ્રવ્ય સાધુ કીધું છે જ્યોતિષભાઈ શ્રાવક ને સાધુ કહેવાય કઈ રીતે નહી દૂધ ને દહી કે ના કહેવાય એ ને પૂછવું કેવાય તમને પૂછવામાં દહીં બનવાની ક્ષમતા છે શક્યતા છે દૂધની કેપાસિટી છે મેળવણ નાખો બીજા દિવસે સવારે દહીં બને દૂધને જેમ દ્રવ્ય દહીં કહેવાય દહીંને જેમ શ્રીખંડ કહી શકાય હ એમ શ્રાવકને શું કીધું છે ખબર છે દ્રવ્ય સાધુ કારણ કે જે પણ સાધુ બનવાના છે શ્રાવક કુળમાંથી આવવાના છે શ્રાવક હંમેશા ભાવના ભાવતો હોય આજે શ્રાવક છે આવતીકાલે આવતા મહિને આવતા વર્ષે આમાંથી જ કોઈક સાધુ કે સાધવીજી બની શકે એમ છે બનવાની શક્યતા પડેલી છે માટે શ્રાવકને દ્રવ્ય સાધુ કીધો જેને દ્રવ્ય સાધુ કીધો હોય કે એ રીતે કે રોજ સવારે પોતાના રજોહરની સામે પ્રાર્થના કરે સસને હી પ્યારા રે સંયમ કબહી છોકરો પરણમાં તૈયાર નતો થતો એટલે બાપે વકીલ રોક્યો રાજી થવું જોઈએ કે ન પરણવો તો દીક્ષા લે આજકાલ તમારા સંસારમાં એક નવો ત્રીજો એંગલ ખુલ્યો છે અને ખાસ કરીને છોકરીઓમાં અમારે દીક્ષા પણ નથી લેવી અમારે સંસાર પણ નથી માંડવો કારણ કે સંસારનું બધું જ સ્વરૂપ જોઈ લીધું છે દીક્ષા પાડી શકાય એમ નથી અને ત્રીજો ટ્રેન્ડ કયો ખુલ્યો નહીં જૈન ધર્મની છોકરીઓ માટે આવી કલ્પના ન કરી શકાય કે લિવ ઇન રિલેશનશિપમાં હોય ત્રીજો ટ્રેન્ડ એ આપણને એમ કહે છે અમે અમે ઘરે રહીશું અમારા મા બાપની સેવા કરશું અને મા બાપો હવે આજે ઉદાર બનતા ગયા છે પોતાની ઈચ્છાઓને ગૌણ કરીને સંતાનની ઈચ્છાઓને મુખ્ય કરતા થયા થયા કે નથી થયા ઘણી મમ્મીઓ પૂછતી હોય છે પોતાની છોકરી બાવીસ ચોવીસ ની થાય એ તરત બોલ બેટા તારે કઈ હોય તો કઈ દે લે હોય તો કહી દે અરે હોય છે એનો મતલબ એ કે માની રજાથી છોકરીનું ઈલું ઈલું ચાલે છે માને ખબર છે કે છોકરી ક્યાંક ફસાયેલી છે અને એટલે જ માં પેલાથી પૂછી લે છે બેટા તારે હોય તો કહી દે ખબરદાર તમે આવો પ્રશ્ન કર્યો છે તો તમારે તો એમ કહેવાનું હોય તો આ માર્ગ પકડ આ માર્ગ ન લેવો હોય તો અમે જે માર્ગ બતાવીએ એ માર્ગે ચાલી જા ફરીથી કેટલા મા બાપ પોતાના સંતાનને આ માર્ગે જવા માટે પ્રેરણા કરે ત્રણ ખંડના ધણી શ્રી કૃષ્ણને સમજાઈ ગયું તું આ ત્રણ ખંડમાં કોઈ મજા નથી ત્રણ ખંડ એટલે સમજો છો તમે ઘણીવાર સાંભળો નહીં છ ખંડના ધણી ત્રણ ખંડના ધણી એટલે શું મેં એક ઠેકાણે પૂછ્યું મને કે હું એ છ ખંડનો ધણી કઈ રીતના મને કે જો ડ્રોઈંગ રૂમ છે ઘરમાં બેડરૂમ છે કિચન રૂમ છે પછી સ્ટડી રૂમ છે પછી સ્ટોર રૂમ છે હજી શોધતો તો મેં કીધું બાથરૂમ બીજું શું હોય હું એ ચક્રવર્તી છ ખંડનો ધણી અને આમલી બપોલ ગુમાવા જાય તો બાર બારખંડનો ધણી ડબલ ચક્રવર્તી ત્રણ ખંડ એટલે અર્ધુ ભરતનો માલિક કૃષ્ણ ભગવાન નેમિનાથની પાસે અભિગ્રહ લઈ લીધો મારી જેટલી પણ દીકરી મોટી થાય એ દરેક ને મારે ભગવાન નેમિનાથના ચરણોમાં મોકલી દેવાણ રાળપટ્ટીમાં એક ગામ છે રાળપટ્ટી એને સમજો વાપી બિલાડ છે ને ગુજરાતનો એન્ડ અને મહારાષ્ટ્રની શરૂઆત એ પટ્ટીમાં બોરડી દાણુ ગોલવાડ આવા બધા ગામો એક ઘર આ ઘરની અંદર એક જબરજસ્ત આશ્ચર્ય બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી શકે એવી ઘટના આજ સુધીમાં સવાસો દીકરીઓ જન્મી છે છેલ્લા સિત્તેર એસી વર્ષમાં બહુ મોટો પરિવાર સવાસો દીકરી જન્મી છે એક પણ દીકરી લગ્ન કરીને સાસરે નથી ગઈ તમામે ચારિત્ર જીવન સ્વીકારી સાધ્વીજી બની ગયા અને તમને હજી આગળની વાત કરું એમનું જે ઘોડિયા પારનું છોકરી જન્મે ને તો ઘોડિયા પારનું જે હોય ને ઘોડિયું એ ઘોડિયામાં સૂતેલી છોકરીની ઉપર કોઈ ઘૂઘરો ન લટકતો હોય ત્યાં શું લટકતું હોય જાઓ જોવું હોય તો આવા ઘરોની અંદર જાઓ દુબઈ જાઓ શું જોયા ખલીફા બુર્જ